नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। विद्यार्थी मित्रों, मजामा श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन श्रेणी में आप सर्वे विद्यार्थी मित्रों तेमज वाली मित्रों हार्दिक स्वागत छे। आजनो आपणो अभ्यास छे धोरण एक ગણિત ગમ્મત, જેમાં આ આગળ આપણે અભ્યાસ જોઈ ગયા 51 થી 70 સુધીની સંખ્યાઓ। હવે વિદ્યાર્થી મિત્રો આગળની સંખ્યા જોઈશું। આ સંખ્યાઓ છે 71 થી 9 સુધીની સંખ્યાઓ ભાગ બે। खाली जगह पूरो। हवे 71 થી 90 સુધીની સંખ્યાઓમાં જે રીતે આપણે 50 વત્તા 1 બરાબર 51 અને 60 વત્તા 1 બરાબર 61 નો ઘડિયો બોલતા હતા, તે રીતે જ અહીંયા 70 વત્તા 1 બરાબર 71 એ રીતે આપણે ઘડિયા તૈયાર કરવાના છે। સૌ પ્રથમ અહીંયા આપણે પહેલાં શું ભણ્યા હતા, જૂથ, જૂથ બનાવતા તમને શીખવાડ્યું હતું। હવે ફરીથી કરી દઉં એકવાર યાદ તમને કઈ રીતે જૂથ, તો જૂથ એટલે 10 વસ્તુઓનો એક સમૂહ હોય તેને જૂથ કહેવામાં આવે છે। હવે આપણે શું અહીંયા જોવાનું છે કે 10 10ના કેટલા જૂથ આપેલા છે, બરોબર, અને એકમમાં છૂટું આપ્યું હોય, કોઈ પણ વસ્તુ જે આપ્યું હોય, શેરડીનું ચિત્ર આપ્યું હોય, સ્ટારનું ચિત્ર આપ્યું હોય, દિવાસળીનું ચિત્ર આપ્યું હોય, કોઈ પણ ચિત્ર આપ્યું હોય ત્યાં આવું છૂટું આપેલું હોય, જ્યારે જૂથમાં હોય ત્યારે 10 10નું આવું જૂથ આપેલું હોય છે। જૂથ એટલે 10 વસ્તુઓનો સમૂહ, તેને જૂથ કહેવામાં આવે છે। 10 વસ્તુઓના સમૂહને એક જૂથ કહેવાય, ખ્યાલ આવ્યો। હવે જુઓ અહીંયા 71 થી 90 સુધીની સંખ્યાઓમાં ભણવાની છે। હવે ખાલી જગ્યા પૂરો, આપણે જે 50 વત્તા 1 બરાબર 51 અને 60 વત્તા 1 બરાબર 61 જોઈ ગયા, તે જ રીતે અહીંયા 7 જૂથનો, જે 7 જૂથ આપેલા છે, 7 જૂથનો સમૂહ આપેલો છે અને અહીંયા એક જ છૂટી દિવાસળી આપેલી છે। હવે જુઓ બાળકો, આમ આપણે શું ધ્યાન રાખવાનું છે કે તમારે અહીંયા 7 દશક, અહીં 1 એકમ લખેલા છે અને 7 અડીકડ 71 આપેલા છે, બરોબર। પણ અહીંયા તો આ ઉદાહરણ આપેલું છે તેના માટે કમ્પ્લીટ આપેલું છે, આપણે આ જે આપ્યા છે નીચેના એમાં આપણે જે ખાલી હોય જગ્યા એમાં ગણિત અને સંખ્યા લખવાની છે। હવે જુઓ સૌથી સૌપ્રથમ અહીં 10 10ના કેટલા જૂથ છે તે તમારે ગણવાના છે। 1 2 3 4 5 6 અને 7, 7 જૂથ છે, જેથી 7 દશક કહેવાય। અહીંયા આગળ દશકના સ્થાનમાં 7 લખી નાખવાના। અહીં છૂટી કેટલી છે દિવાસળી, 1, તો 1 એકમ, અહીં એકમના સ્થાનમાં 1 લખી નાખવાનો। અહીંયા જૂથ, છૂટી દિવાસળી અને સંખ્યા ત્રણેય લખીને આપેલું છે, આ ઉદાહરણ છે। હવે આગળ આપણે જોઈએ તો અહીંયા 7 દશક એટલે 10 10ના 7 જૂથ આપેલા છે, ગણો જોઈએ। 1 2 3 4 5 6 અને 7, તો દશકના સ્થાનમાં અહીંયા જે સર્કલ આપેલું છે, ગોળ, સર્કલ એટલે ગોળ, વર્તુળ, તેમાં એક પણ સંખ્યા આપેલ નથી, આ ઉદાહરણમાં આપેલી હતી। આમાં આપણે એ જ કરવાનું છે કે જે આ 7 જૂથ ગણ્યા એ અહીંયા સંખ્યા આપેલ નથી, તો તમારે અહીંયા શું લખવાનું છે, 7 અડે 7, દશકના સ્થાનમાં 7। હવે એકમના સ્થાનમાં કેટલા છે જુઓ જોઈએ, તો 1 અને 2, 2 એકમ, તો પાછળ શું લખવાનું, બગડ 2। હવે જોવાનું દશકના સ્થાનમાં અને એકમના સ્થાનમાં ભેગી થતી સંખ્યા કઈ છે, તો 7 અડ બગડ 72। તે રીતે આગળ જોઈએ તો અહીં દશકના સ્થાનમાં કેટલા આપ્યા છે, 7, એટલે અહીંયા 7 જૂથ હશે, ગણો, 1 2 3 4 5 6 અને 7, 7 જૂથ આપેલા છે
અહીં સાત જૂથ લખેલા સાત દશક લખેલા છે, અહીંયા પણ દશકના સ્થાનમાં સાત લખેલા છે, આમાં કશું કરવાનું નથી. પણ પાછળ જોવાનું છે કે એકમના સ્થાનમાં ત્રણ આપેલા છે પણ ત્રણ દિવાસલી દોરી આપેલ નથી, તો આપણે શું કરવાનું? અહીંયા એકમના સ્થાનમાં ત્રણ દિવાસળી દોરવાની, ગણીને દોરવાની, એક બે અને ત્રણ, બરોબર. હવે એકમના સ્થાનમાં ત્રણ આપેલા છે એટલે અહીંયા પણ કશું લખવાનું છે નહીં, પણ ફક્ત તમારે આ જે એકમનું સ્થાન ખાલી હતું તેમાં તમારે ત્રણ દિવાસળી દોરવાની હતી, તો દોરી. હવે એક જૂથ અને આ છૂટા એકમ, દશક અને એકમથી બનતી સંખ્યા કઈ છે? તો સાતર તગડ તોતેર. એ રીતે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા સાત દશક ગણો જોઈએ. હવે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ સાતર એકડ 71 ઘડીઓ છે, તો સાત દશક આગળ હશે જ. ખ્યાલ આવ્યો? એટલે તમારે હવે ક્લિયર કરવાનું રહેતું નથી, ફક્ત ગણવાનું રહે છે. ગણો તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત. સાત દશક, સાતના દસ, દસના સાત જૂથ થયા, અહીંયા સાત દશકના સ્થાનમાં લખેલા છે. હવે અહીંયા દિવાસળી, તો અહીંયા દિવાસળી પણ દોરીને આપી છે. જુઓ જોઈએ ગણો તો કેટલી છે એકમના સ્થાનમાં? એક બે ત્રણ અને ચાર, ચાર દિવાસળી થઈ. અહીંયા એકમના સ્થાનમાં પણ ચાર આપેલ છે, તેથી દશક અને એકમથી બનતી સંખ્યા કઈ છે? તો સાતર ચોગળ 74. હવે આગળ વિદ્યાર્થી મિત્રો, આમાં તમારે 70+1 ઘડિયો લખી તૈયાર કરવાનો રહેશે. તો તમને શું જોશે કે આગળ જતા જે આવશે જૂથ અને છૂટા, અંક ગણવાના, સંખ્યા ગણવાની, ચિત્ર ગણવાના જે પણ આવશે તે તમને ફાવશે, નહીતર ફાવશે નહીં. ચલો દશકના સ્થાનમાં દસ કેટલા જૂથ છે તો ગણો. એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત. કેટલા છે? સાત. તો અહીં સાત દશક આપેલા છે, આપણે દશકના સ્થાનમાં કેટલા લખવાના છે? સાત. હવે એકમના સ્થાનમાં કેટલા છે ગણો. તો એક બે ત્રણ ચાર અને પાંચ, પાંચ એકમ, પાંચડ પાંચ એકમના સ્થાનમાં લખી નાખવાની. દશક અને એકમથી બનતી સંખ્યા કઈ બની? સાતડ પાંચડ 75. એ જ રીતે આગળ વધીને જોઈએ તો ગણો, દસ દસના કેટલા જૂથ છે? તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત. અહીં સાત દશક છે, તો અહીંયા સાત દશકના સ્થાનમાં સાત લખેલા જ છે. હવે આગળ જોઈએ તો કેટલા એકમ છે? છ. તો આપણે કેટલી છ દિવાસળીની સળીઓ દોરવાની? એક બે ત્રણ ચાર પાંચ અને છ. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા દશકના સ્થાનમાં દસ દસના સાત જૂથ દોરેલા હતા, પણ એકમના સ્થાનમાં છૂટી છ દિવાસળી દોરેલ નહોતી, જેથી આપણે છ ગણી દોરી છે. તો હવે જોવાનું, અહીંયા એકમના સ્થાનમાં છ આપેલા છે, તો દશક અને એકમથી બનતી સંખ્યા કઈ થઈ? સાતર છગડ 76 થઈ. કઈ થઈ? સાતર છગડ 76, બરોબર. હવે આગળ ચલો, દશકના સ્થાનમાં કેટલા જૂથ આપેલા છે તો ગણો. એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત. બધા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો હશે કે સાત 70+1 ઘડિયો છે, તો દશકના સ્થાનમાં બધી જગ્યાએ કેટલા જૂથ હશે? સાત સાતના જૂથ હશે. તો સાત દશક આપણે દશકના સ્થાનમાં કેટલા લખવાના? સાત. હવે આગળ, હવે છૂટી દિવાસળી કેટલી છે ગણો જોઈએ. તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત. કેટલી થઈ? સાત એકમ, એટલે એકમના સ્થાનમાં કેટલી દિવસ સંખ્યા મૂકવાની? સાત. હવે જોવાનું કે દશક અને એકમ મેળવતા કેટલી સંખ્યા થાય છે? તો બે સાતડા 77, બરોબર. હવે આગળ, દશકના સ્થાનમાં સાત છે તો ગણો. એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત. દશકના સ્થાનમાં શું મૂકવાનું? સાતડે સાત.
હવે એકમના સ્થાનમાં કેટલા છે જુઓ તો 8 છે, તો ગણો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 થયા 8। તો એકમના સ્થાનમાં 8 છે તો આપણે અહીંયા એકમના સ્થાનમાં 8 મૂકી દઈશું, જેથી દશક અને એકમની મેળવતી સંખ્યા કઈ થઈ? 7 8 78। હવે આગળ અહીંયા 10 10 ના 7 જૂથ આપેલા છે એ આપણને ખ્યાલ આવી ગયો છે, તો પણ ગણવાના છે 1, 2, 3, 4, 5, 6 અને 7। દશકના સ્થાનમાં કેટલા છે? 7 અહીંયા આપેલા છે, ફક્ત સમજવા માટે ગણ્યા છે આપણે, બરોબર। હવે અહીંયા શું છે, એકમના સ્થાનમાં કેટલા આપેલા છે જુઓ જોઈએ, અહીંયા કેટલા આપ્યા છે 9। તો અહીંયા જે ખાનું ખાલી છે એમાં આપણે એકમના સ્થાનમાં 9 આપેલા છે, તો આપણે છૂટી સળીઓ 9 દોરવાની, ગણી દોરવાની છે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9। કેટલી થઈ? 9 સળીઓ થઈ। એકમના સ્થાનમાં 9 લખવાના અહીંયા આપેલા જ છે, ખાલી સમજવા માટે છે। હવે દશક અને એકમને મેળવતી સંખ્યા કઈ થઈ? તો 7 9 89। હવે જુઓ આ મેન સમજવાનું હવે આવે છે તમારે। તમે અત્યાર સુધી દશક અને એકમ છૂટા પાડતા હતા તો સંખ્યા બનતી હતી, પણ જ્યારે દશક દશક બાજુમાં આવે છે ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। અહીંયા 7 દશક છે, અહીંયા 1 દશક છે, તો કેટલા આવશે? હવે કુલ ટોટલ તમારે શું કરવાનું છે, આપણે જૂથ અલગ પાડતા હતા અને છૂટા દિવાસળી અલગ પડતા હતા તે પાડવાનું નથી, કારણ કે અહીંયા પણ દશક છે ને અહીંયા પણ દશક છે, તો બધું સાથે ગણવાનું રહેશે। ચલો ગણો કેટલા થાય છે, તો 1, 2, 3, 4, 5, 6 અને 7। અહીંયા ફક્ત 7 દશક આપેલા છે, પણ બાજુમાં જ્યાં એકમ આપતા હતા એની જગ્યાએ 1 દશક આપેલો છે, તો 7 પછી 8 કેટલા દશક થયા? 8। અને બા મિત્રો, મેં તમને સમજાવ્યું હતું તે પ્રમાણે દશકનું જે સંખ્યા આવે તેની પાછળ આ એકમ ના હોય અને દશકની જે સંખ્યા આવે તો પાછળ શું લગાડવાની? 0। જ્યારે આપણે સ્કૂલ ચાલુ હતી ત્યારે પણ મેં એ રીતે સમજાવ્યું હતું કે દશકના સ્થાનમાં સંખ્યા હોય અને એકમના સ્થાનમાં સંખ્યા ના હોય તો આપણે દશકના એટલે 10 10 ના જે જૂથો ગણીએ છીએ તેની પાછળ તમારે 0 લગાડવાની રહેશે। ચલો હવે આ 70 વત્તા 1 નો ઘડ્યો 80 સુધી આપણે સમજી ગયા, તો જુઓ એનાથી બનતી સંખ્યા કઈ થઈ? તો 7 8 1 71 7 8 75 7 6 74 7 7 78 7 9 89 અને 8 9 80 થઈ સંખ્યાઓ। હવે આગળ જોઈએ બાળ મિત્રો, 70 વત્તા 1 = 71 પૂરા થયા। હવે અહીંયા 80 આવ્યા, હવે અહીંયા કયો ઘડ્યો આવશે? 80 વત્તા 1 = 81 ખ્યાલ આવ્યો। હવે અહીંયા જે 70 હતા તો 7 જૂથ હતા, હવે અહીંયા 80 ની સંખ્યા છે તો અહીંયા કેટલા જૂથ બન્યા? 8। તો હવે બધા બાળમિત્રોને ખ્યાલ તો આવી જ ગયો હશે કે 80 વત્તા 1 = 81 નો ઘડ્યો છે, તો દશકના બધા સ્થાનમાં 8 જૂથ આપેલા છે જ। તો પણ આપણે એક વાર ગણીશું, ગણો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 8 દશક, દશકના સ્થાનમાં કેટલા આવશે? તો 8 આપેલા છે। હવે છૂટી દિવસળી કેટલી છે? તો 1 જ છે, એકમના સ્થાનમાં 1 છે, તો પાછળ આપણે એકમના સ્થાનમાં શું લખીશું? 1। જે આપેલા છે આ ફક્ત ઉદાહરણ છે, આપણે સમજવા માટે સમજાવ્યું છે। હવે બીજું જુઓ, હવે દશકના સ્થાનમાં 8 છે એટલે 8 દશક, શેરડીના 8 દિવાસળીના 8 8 જૂથ છે, ગણો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 8 દશક થયા, અહીંયા 8 આપેલા છે। હવે જુઓ બાળકો,
અહીં જૂથ આપેલા છે પણ એકમમાં જે સંખ્યા છે તે છૂટી છૂટી દિવસળી આપણને આપેલી નથી, તો આપણે શું કરવાનું છે? આ બે લખ્યા છે તો બે દિવસળી દોરવાની છે, એક અને બે, બરોબર. દશકના સ્થાનમાં આઠ અને એકમના સ્થાનમાં બે, તો બે દિવસળી દોરી છે. અહીંયા બે લખીને આપેલા છે એટલે આપણે ફક્ત સમજવાનું છે કે દશકના સ્થાનમાં આઠ અને એકમના સ્થાનમાં બે. તો દશક અને એકમને જોડતી સંખ્યા કઈ થઈ? આઠડ વગર 82. હવે જુઓ આગળ, અહીં કેટલા જૂથ આપેલા છે? આઠ, બરોબર. તો ગણો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, આઠ જૂથ આપેલા છે. તો શું કરવાનું છે? આપણે દશકના સ્થાનમાં અહીંયા આઠડે આઠ લખવાના છે. હવે એકમના સ્થાનમાં ત્રણ આપેલા છે, દિવાસળીઓ દોરેલી છે, ગણો જોઈએ, એક બે અને ત્રણ. પણ અહીંયા ગોળમાં જે આપણે વર્તુળ આપેલું છે તેમાં સંખ્યા આપેલ નથી, તો આપણે તેમાં દશકના સ્થાનમાં આઠ લખ્યું છે અને એકમના સ્થાનમાં ત્રણ લખવાના રહેશે. હવે દશક અને એકમથી બનતી સંખ્યા કઈ થઈ? તો આઠડ ત્રગડ 83. હવે આગળ, દશકના સ્થાનમાં આઠ આપેલા જ છે, ફક્ત ગણવાના છે. ચલો ગણો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, આઠ દશક. અહીંયા વર્તુળમાં આઠ આપેલ નથી, જે દશકનું સ્થાન છે અહીંયા દશકના સ્થાનમાં આપણે આઠ ગણી લખવાના છે. હવે એકમના સ્થાનમાં કેટલા છે ગણો જોઈએ. તો એક બે ત્રણ અને ચાર, ચાર એકમ. તો આપણે શું કરવાનું? એકમના સ્થાનમાં શું લખી નાખવાનું? ચાર. હવે દશક અને એકમથી બનતી સંખ્યા કઈ થઈ? આઠ આઠ ચોગડ 84, બરોબર. ખ્યાલ આવે છે બાળકો? ના આવે તો જૂથ ગણજો અને પાછળની જે છૂટી દિવાસળી એ ગણજો, અને 80 વત્તા 1 = 81 નો જે ઘડિયો છે એ તમે વાંચજો, જેથી તમને ખ્યાલ આવી જશે કે 10-10 ના જૂથ આટલા હોય તો આટલા લખવાના, એ રીતે. હવે આગળ, આ 10-10 ના જૂથ કેટલા છે ગણો. તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, આઠ દશક છે. તો આપણને ખ્યાલ છે અહીંયા દશકના સ્થાનમાં આઠ આપેલ છે. હવે એકમના સ્થાનમાં ચાર આપેલ છે પણ આપણે દિવાસળી દોરીને આપેલ નથી, તો આપણે દશકના સ્થાનમાં પાંચ આપેલ છે, તો દિવાસળી દોરીને આપેલ નથી, તો આપણે શું કરવાનું? એકમના સ્થાનમાં જે સંખ્યા છે તેટલી દિવાસળી અહીંયા દોરી દેવાની. એકમના સ્થાનમાં કેટલી સંખ્યા છે? તો પાંચ. તો એક બે ત્રણ ચાર અને પાંચ, અહીંયા એકમના સ્થાનમાં પાંચ લખીને આપેલા છે. હવે એક દશક અને એકમથી બનતી સંખ્યા કઈ થઈ? આઠડ પાંચડ 85. હવે આગળ, 10-10 ના કેટલા જૂથ છે ગણો. એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, દશકના સ્થાનમાં આઠ છે, અહીંયા દશકના સ્થાનમાં આઠ આપેલા જ છે. હવે તમારે અહીંયા શું કરવાનું છે? છ એકમ, છ દિવાસળી ગણવાની છે. છે તો એક બે ત્રણ ચાર પાંચ અને છ, અહીંયા છ પણ આપેલા છે. આપણે જેમ 60 વત્તા 1 = 61 નું ઉદાહરણ આપેલું હતું તે જ રીતે અહીંયા બધું કમ્પ્લીટ આપેલ છે. આપણે ફક્ત બોલવાનું છે કે કઈ સંખ્યા બને છે. તો જૂથ અને છૂટી દિવાસળીને મળીને કેટલી સંખ્યા બની? આઠડ છગડ 86. હવે આગળ, 10-10 ના જૂથ ગણવાના છે. એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, આઠ દશક. હવે અહીંયા શું છે? વર્તુળમાં જે ગોળ આપેલું છે તેમાં દશકના સ્થાનમાં કંઈ પણ લખીને આપેલ નથી, જેથી કરીને આપણે શું કરવાનું છે? 10-10 ના જેટલા જૂથ થયા તે અહીંયા લખવાના છે. કેટલા થયા? તો આઠ, 10-10 ના આઠ જૂથ થયા ને. હવે આગળ, સળીઓ કેટલી થાય છે? તો ગણો, એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, કેટલી સળીઓ થઈ? સાત. તો આપણે એકમના સ્થાનમાં કેટલા લખવાના? સાત. હવે બોલવાનું કે દશક અને એકમને મેળવતી સંખ્યા કઈ છે? તો આઠડ સાતડ 87 છે. હવે આગળ, બધા વિદ્યાર્થી મિત્રોએ ધ્યાન આપવાનું
જૂઠ તો આપેલા જ છે, ફક્ત અહીંયા છૂટી દિવાસળી નથી દોરી હોતી, ત્યાં દિવાસળી દોરવાની છે, અને જ્યાં દિવાસળી અને જૂઠ બંને ભેગા આપેલા હોય છે ત્યાં અહીંયા વર્તુળની અંદર સંખ્યા લખેલ આપેલ હોતી નથી, તો તમારે સંખ્યા લખવાની છે. બરોબર, ખ્યાલ આવ્યો? હવે આગળ, દસ દસના કેટલા જૂઠ છે તો ગણો. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ. કેટલા જૂઠ છે? આઠ. તો આપણે અહીંયા દશકના સ્થાનમાં આઠ આપેલા જ છે. ખ્યાલ આવ્યો? હવે એકમના સ્થાનમાં આઠ છે, તો અહીંયા જુઓ કંઈ પણ દિવાસળીનું એક પણ ચિત્ર આપેલ નથી, તો આપણે કેટલી દિવાસળી દોરવાની છે એકમના સ્થાનમાં? આઠ. તો ગણી દોરો જોઈએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ. હવે એકમના સ્થાનમાં આઠ આપેલા છે, આપણે ફક્ત અહીંયા એકમના સ્થાનમાં જે આઠ લખેલા હતા એ દિવાસળી દોરવાની હતી. હવે શું કરવાનું છે? હવે દશક અને એકમને મેળવતી સંખ્યા કઈ બની? તો બે આઠડા 88. હવે જુઓ, જેમ આગળ ઉદાહરણ આપેલું હતું 61માં, તે પ્રમાણે જ અહીંયા, સોરી, 81માં જે ઉદાહરણ આપેલું હતું તે પ્રમાણે જ અહીંયા 89, 89માં પણ એ પ્રમાણે આપેલું છે. આપણે ફક્ત ગણવાનું છે અને સમજવાનું છે. ગણો જોઈએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ. દશકના સ્થાનમાં આઠ છે, અહીંયા દશકના સ્થાનમાં આઠ આપેલા જ છે, આપણે ફક્ત સમજવાના છે. એકમના સ્થાનમાં નવ, તો અહીંયા નવ દિવસની આપેલી છે. ગણો. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. એકમના સ્થાનમાં નવ આપેલા છે. હવે દશક અને એકમને મેળવતી સંખ્યા કઈ બનશે? 98, 89. અગાઉ આપણે જોઈ ગયા તે રીતે અહીંયા 70 + 10 = 80 થયા હતા, એટલે 7નું એક જૂથ, 7 દસના 7 જૂથ અને 10નું એક જૂથ, એમ 80. હવે અહીંયા 10 દસના કેટલા જૂથ છે? 8 અને 10નું એક જૂથ છે. અહીંયા એકમની સંખ્યા આપેલ નથી, તો આપણે બંને દશકને ભેગા કરીને અહીંયા લખવાનું રહેશે. અહીંયા ઉદાહરણ આપેલું છે, પાકું ખાલી આપણે સમજવાનું છે કે આ કઈ રીતના થયું. આમાં એકમની સંખ્યા છે નહીં, ફક્ત બે દશકની સંખ્યા છે. તો જુઓ, 10 દસના અહીંયા પહેલામાં કેટલા જૂથ આપેલા છે? તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 8 દશક થયા. હવે આગળ કેટલા જૂથ આપેલા છે? તો ફક્ત 1. તો 8 પછી શું આવે? 8માં 1 ઉમેરીએ તો 9. દશકના સ્થાનમાં 9 લખ્યા, પણ એકમના સ્થાનમાં કંઈ પણ છે નહીં. તમે સમજાવ્યા પ્રમાણે જ્યારે એકમના સ્થાનમાં કંઈ ના આપ્યું હોય ત્યારે દશકના સ્થાનમાં જે સંખ્યા હોય તેની પાછળ શું લગાવવાનું? 0. જેથી દશકના સ્થાનમાં જે સંખ્યા આવશે એની પાછળ તમે 0 લગાવશો એટલે રકમ સાચી થશે. તો 80 + 10 = 90, એટલે 8 + 1 = 9. 10 દસના 8 + 1 = 9 જૂથ થયા. બાળમિત્રો, આપણે આજે 71 થી 90 સુધીની સંખ્યાઓ જે મેં તમને સમજાવી તે તમારે આપણી જે ગણિતની પાક્કી નોટ છે તેમાં લખવાની છે અને આ ચોપડીમાં પણ લખવાની રહેશે. જ્યારે શાળા શરૂ થશે ત્યારે આપણે આ બધું જોઈશું, નોટ અને ચોપડીમાં જે પણ લખાવી છે. આ તમારું હોમવર્ક તમારે રેગ્યુલર કરવાનું રહેશે, જેથી કરી શાળા ખુલે ત્યારે તમને કોઈ જાતનો પ્રોબ્લેમ ના થાય. કમ્પ્લીટ હોય તો આગળનો આપણે જે અભ્યાસ છે એ કરી શકીએ. આવજો.